હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ગુંદના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગુંદને તળી લઈશું, તો એના માટે આપણે ઘી લઈશું. તો જ્યારે આપણે ગુંદના લાડુ બનાવતા હોય ને ત્યારે સૌથી પહેલા તો આપણે ઘી, ગુંદ કેટલું લેવાનું, તો 100 ગ્રામ ગુંદ અથવા તો તમે એક નાની વાટકી ગુંદ લેવાનું છે. એટલે કે એક કપ તમે ગુંદ લેતા હો તો એની સામે 2 કપ કોપરું લેવાનું છે, અને 2 કપ કોપરું અને 1 કપ ગુંદ એની સામે 1 કપ લોટ લેવાનો છે. તો આ 3 વસ્તુનું માપ છે. અને એની સાથે ખાંડ લેવાની છે. ખાંડ લઈ શકો અથવા તો તમે ગોળ પણ લઈ શકો છો. તો અત્યારે હું ખાંડ લેવાની છું, તો એના માટે ખાંડ લગભગ આપણે 2-2.5 કપ જેટલી ખાંડ લઈશું. અને અત્યારે જે ઘી લેવાનું છે એ અત્યારે આપણે 1/2 કપ જેટલું ઘી લઈ રહ્યા છીએ. એટલે ફરીથી હું મેઝરમેન્ટ બોલી જાઉં છું. જો 1 કપ આપણે ગુંદ લઈશું. સૌથી પહેલાં તો આપણે ગુંદના માપને જ યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં 1 કપ ગુંદ, એની સામે 1 કપ લોટ, એની સામે 2 કપ કોપરું, 2 કપ ખાંડ, 2-2.5 કપ એ તમારા સ્વાદ અનુસાર, અને લગભગ 1-1.5 કપ જેટલું ઘી જાય છે. આ પ્રમાણેનું માપ તમારે ફોલો કરવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે ગુંદ છે એને તળી લેવાનું છે. તો એના માટે મેં અત્યારે 1/2 કપથી થોડું વધારે એટલું ઘી લઈ રહી છું. અને ગુંદ હંમેશા દેશી ગુંદર લેવાનો છે, અને આવી ઝીણી કણીનો ગુંદર હોય ને એ સૌથી વધારે સારો. તો આવો જો ગુંદર તમે લેશો ને તો તમારી વાનગી પણ સરસ બનશે, અને એ તમારા માટે, તમારા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને ગુંદને આવી રીતે તળી લેવાનું છે. એકદમ સરસ રીતે ફૂલી જાય એ રીતે આપણે ગુંદને તળવાનું છે. આ રીતે બધો જ ગુંદર આપણે તળી લઈશું. બસ આવી રીતે કરી અને બધો ગુંદર તળી લેવાનો છે. સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી તળવાનું છે. ગુંદરમાં કચાસ ન રહેવી જોઈએ, નહીં તો ગુંદર પાક સરસ નહીં બને, ગુંદરના લાડુ સરસ નહીં બને, અને ગુંદર ચાવવામાં આવશે. ગુંદ બધો જ સરસ ચેકાઈ ગયો છે. હવે આપણે આ જે પેન છે એની અંદર આપણે લોટ શેકી લઈશું. એના માટે ફરીથી આપણે ઘી લઈશું. અત્યારે મેં 1-1.5 ટેબલ સ્પૂન જેટલો ઘી લીધેલો છે. એની અંદર આ 1 કપ લોટ છે એ ઉમેરી લઈશું. 1 કપ ગુંદ, એની સામે 1 કપ લોટ લેવાનો છે. લસલસતું રાખવાનું છે, એટલે હજી આપણે આની અંદર થોડું ઘી ઉમેરશું. લોટને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવાનું છે. ટોટલ અત્યારે આપણે લગભગ 5 કપ જેટલો ઘી લીધો. લોટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. જો
જુઓ લોટ સરસ ગુલાબી રંગનો શેકાઈ ગયો છે. હવે લોટ શેકાવા આવે ને એટલે એની અંદર હવે આપણે કોપરું ઉમેરી લઈશું, એને પણ થોડું આવતો જાતો શેકી લઈશું. તો અત્યારે આ બે કપ કોપરું લીધેલું છે, જે કોપરાની ગોટી આવે છે ને, સૂકા કોપરાની જે ગોટી આવે છે ને, એ સૂકા કોપરાની ગોટીને મેં છીણી લીધી છે અને એનો જે છીણ છે એ તૈયાર કરેલું છે. અને આ છીણ બહુ જ વધારે ઝીણું પણ નથી અને બહુ વધારે જાડું પણ નથી, એ રીતનું છીણ તૈયાર કરેલું છે. તો હવે એને પણ શેકી લઈશું. એની અંદર કાંઈ ઘી કે ઉમેરવાની જરૂર નથી, ખાલી આમ જ એને શેકશું એટલે શેકાઈ જશે. અને જ્યારે કોપરું શેકતો હોય ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે, કારણ કે લોટ સરસ શેકાઈ ગયો છે અને આપણું પેન છે એ પણ ગરમ છે એટલે કોપરું પણ સરસ શેકાઈ જશે. અને એની સાથે એક ટીસ્પૂન અસેરીઓ ઉમેરીશું. આ અસેરીઓ એક એવું મેજિક ઇન્ગ્રીડિયન્ટ છે કે જેના કારણે તમને કોઈ પણ જાતના કમરના દુખાવા હોય તો મટી જાય છે અને શરીરમાં ખૂબ જ તાકાત આપે છે. અને એનો એ બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, બહુ વધારે ઉપયોગમાં, એ બહુ જ ગરમ હોય છે એટલે બહુ વધારે પ્રમાણમાં એને ઉપયોગમાં લેવામાં નથી આવતો. એટલે જ્યારે પણ તમે ઉપયોગમાં, શિયાળામાં જ ખાસ એને વાપરવામાં આવે છે અને જ્યારે પણ વાપરવામાં આવે ત્યારે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. લોટ અને કોપરું તથા અસેરિયું બધું જ સરસ શેકાઈ ગયું છે. હવે આ જે તળેલો ગુંદર છે એને ક્રશ કરી નાખવાનો છે, એને આવી રીતે તોડી લેવાનો છે. તમને એવું થતું હશે કે જો આવી જ રીતે ક્રશ કરવાનું હોય તો ગુંદનો પાવડર કેમ ન લેવાનો, પણ જો ગુંદનો પાવડર તમારે લેવો હોય તો ઘીનું પ્રમાણ બહુ જ વધારે રાખવું પડશે અને લોટને પહેલાં શેકી અને એની અંદર પછી ગુંદનો પાવડર ઉમેરવામાં આવે છે. જો ગુંદના પાવડરને તમે આવી રીતે શેકશો તો એ તરત જ બધું ઘી પી જશે અને એના કારણે તમારા લાડવા બહુ વધારે પ્રમાણમાં ઘીવાળા થઈ જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે અને સરસ રીતે શેકાશે પણ નહીં. ક્યાંક કોઈ જગ્યાએ જે લોટ હોય છે એ કાચો પણ લઈ જતો હોય છે, એટલે કે ક્રશ કરેલો પાવડર છે એ કાચો પણ રહી જતું હોય છે. એટલા માટે હું હંમેશા આવું પ્રિફર કરતી હોઉં છું. તમે કોઈ વાટકાથી પણ એને તોડી શકો છો અથવા તો આવી રીતે ડટ્ટાથી પણ તમે ક્રશ કરી શકો છો. આવી રીતે બધું જ આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. જો ગુંદ એકદમ સરસ ક્રશ થઈ ગયો છે, એકદમ એટલે એકદમ લોટ કરવાની જરૂર નથી, બસ આ રીતનું તમે ક્રશ કરી લેવાનું છે. હવે એની અંદર આપણે જે લોટ અને કોપરું શેક્યા હતા એ ઉમેરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આમાં બે રીતે થઈ શકે, જો તમે ઘી ગોળનો પાયો કરીને પણ ઉમેરી શકો છો અને તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો અથવા દળેલી સાકર, ખરી સાકર પણ ઉમેરી શકો છો. હું અત્યારે અહીંયા દળેલી ખાંડ ઉમેરી રહી છું. તમને જો ઘી ગોળનો પાયો કરવો હોય તો એ પ્રમાણમાં ઘી ગોળનો પાયો, ઘી ત્યારે બહુ જ ઓછું એટલે બેથી ત્રણ ચમચી જ લેવાનું, કારણ કે અત્યારે ઘી સારા એવા પ્રમાણમાં આની અંદર છે. લોટ શેકવામાં પણ આપણે લીધેલું છે અને ગુંદને તળવામાં પણ આપણે લીધેલું છે, એટલા માટે બહુ ઓછા પ્રમાણમાં આપણે લોટની ઘીની જરૂર પડે છે. હવે આની અંદર આપણે દળેલી સાકર ઉમેરીએ છીએ. દળેલી સાકર મેં બે કપ જેટલી ઉમેરી છે, એટલે કે એક કપ આપણે ગુંદ લીધો, એની સામે એક કપ લોટ અને બે કપ દળેલી ખાંડ ઉમેરી રહ્યા છીએ આપણે. કોપરું પણ આપણે બે કપ લીધેલું છે. આવી રીતે મિક્સ કરતા જવાનું છે. અને આ દળેલી ખાંડ જે છે એ સૌથી લાસ્ટમાં મિશ્રણ ઠંડુ પડી જાય પછી જ ઉમેરવાની છે, નહીં તો પાણી છૂટવા લાગશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સાથે સાથે આપણે મસાલા પણ ઉમેરી લઈશું. 2 ટીસ્પૂન સૂંઠ પાવડર,
एक टीस्पून इलायची पाउडर, अने एक टीस्पून घंटोड़ा पाउडर उमेरीशुं। सूंठ पाउडर जो हजी तमने वधारे गमतो होय तो वधारे प्रमाणमां पण उमेरी शको छो, तो पण सरस लागे छे। बाकीनी खांड उमेरी रहीशुं। હવે આ મિશ્રણને પ્રોપર હાથેથી મિક્સ કરી લેવાનું છે। હાથેથી મિક્સ કરશો એટલે તમને ખબર પણ પડશે, અને જો તમને એવું લાગે કે ઘી ઓછું પડે છે તો એકાદ ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો, પણ આમાં જરાય જરૂર નહીં પડે, એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય છે અને ઘી પણ એકદમ પ્રોપર છે। આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। હવે એની અંદર કાજુ બદામના ટુકડા ઉમેરી લઈશું। કતરણ પણ ઉમેરી શકો છો અને ટુકડા પણ ઉમેરી શકો છો। હવે મિક્સ કરી અને લાડુ તૈયાર કરી લઈશું। મિશ્રણ એકદમ સરસ તૈયાર થયું છે એટલે ઘીની પણ જરૂર નહીં પડે, લાડુ બહુ જ સરસ વળી જશે। અને અત્યારે આપણે આ જે લાડુ બનાવીશું મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું। જો બહુ મોટા તમે લાડુ બનાવશો તો એ લાડુને કટ કરવા પડે ખાવા માટે, પણ મીડિયમ સાઈઝના લાડુ હોય તો સરસ રીતે ખવાઈ જતા હોય છે। તો આપણે અત્યારે મીડિયમ સાઈઝના લાડુ તૈયાર કરી લઈશું। જો સરસ રીતે વળી જાય છે, તમે આવી રીતે ગોળ પણ લાડુ તૈયાર કરી શકો છો અને મારા ઘરમાં હું આવી રીતના લાડુ તૈયાર કરતી હોઉં છું। તો બસ આવી રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે। જુઓ તમે જોઈ શકો છો કે એના ઉપર સરસ શાઇનિંગ છે, એટલે જરા પણ વધારે ઘીની જરૂર નથી અને એનો શેપ પણ બહુ જ સરસ આવ્યો છે અને એનો દેખાવ પણ બહુ જ સરસ આવ્યો છે। તો હવે આવી રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે, વાળી લેવાના છે। અત્યારે આ જે મેજરમેન્ટ લીધું એમાંથી લગભગ આટલી સાઇઝના 15-20 જેટલા લાડુ તૈયાર થશે। જો તમને એવું લાગતું હશે કે આ મિશ્રણ કોરું છે, પણ જરા પણ કોરું નથી, અને જેવી રીતે બંધાય છે ને એટલે તરત જ એમાંથી ઘી છૂટું પડવા લાગે છે, એટલા માટે વધારે પ્રમાણમાં ઘી ઉમેરવાની જરા પણ જરૂર નથી। બસ આ રીતે નાની નાની સાઇઝના લાડુ બનાવી લેવાના છે, અને આ એક લાડુ રોજ તમે સવારના ખાઈ લેશો તો તમારા પગના જે બધા દુખાવા છે, શરીરના દુખાવા છે, કમરના દુખાવા છે, એ બધા જ દૂર થઈ જશે। તો હવે આવી રીતે આપણે બધા જ નાના લાડુ તૈયાર કરી લઈએ છીએ। લાડુ બધા જ સરસ વળાઈ ગયા છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે, અને ઘી પણ એકદમ સરસ છે, લસલસતું છે, અને એટલું પણ નથી કે એ બારે નીકળી રહ્યું છે, એટલે એકદમ સરસ લાડુ તૈયાર થઈ ગયા છે। હવે આ લાડુને આપણે સર્વ કરી લઈએ।